And welcome to Learn English with Urvi. ગયા અઠવાડિયે આપણે જોયું કે હું છું તે છે એટલે કે વર્તમાન કાળ વાળા વાક્યો ઇંગ્લિશમાં કેવી રીતે બોલવાના. આજે આપણે જોશું ભૂતકાળ વાળા વાક્યોને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે બોલી શકીએ છીએ. જેમ કે હું હતી, એ હતો, તમે હતા, તેઓ હતા, અમે હતા, હતા, હતી, હતો, એ બધું શું છે? ભૂતકાળ નું રૂપ છે. બરાબર છે? આપણને ખબર છે કે ભૂતકાળ જે ક્રિયા પતી ગઈ છે એના વિશે વાત કરવાની છે, તો એને આપણે ઇંગ્લિશમાં કેવું હોય? તો હું હતી ને માટે આપણે કહીશું આઈ વોઝ, એ હતો, હી વોઝ કે શી વોઝ કે પછી ઇટ વોઝ, તમે હતા, તમે હતા એટલે યુ વર. એક વચન બહુવચન બંને માં આપણે યુ નો જ ઉપયોગ કરીએ છીએ, એટલે સામે એક છોકરો હોય તો યુ વોઝ નહીં, યુ વર. તેઓ હતા, ધે વર. અમે હતા, વી વર. ક્લિયર? એક વચનના નામ અને સર્વનામ હોય ત્યારે આપણે વોઝ નો ઉપયોગ કરવાનો, સાથે સાથે આઈ હોય ત્યારે પણ વોઝ નો ઉપયોગ કરો, બાકી હર વખતે વર. અચ્છા, હવે તમે ગ્રામરના રૂલ્સમાં તમારે પડવાની જરૂર નથી, પણ હા, આ જે ટેબલ છે, લાસ્ટ ટાઈમ જેમ વર્તમાન કાળ માટે આઈ એમ, હી, શી, ઇટ, ઇઝ નું ટેબલ તમે ક્યાંક સાચવીને રાખ્યું હતું, એમ આ ટેબલને પણ સાચવીને જરૂરથી રાખી લેજો, હેલ્પફુલ થશે. અને તમે મને કહો કે તમને લાસ્ટ વીક નો જે વિડીયો હતો એ કેટલો હેલ્પફુલ થયો, એ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં પણ તમે મને લખીને જણાવી દેજો. આપણે હવે આ શબ્દોને વાપરીએ. તો હું ઘરે હતો, હું હતો કે હું હતી, એની વચ્ચે મેં શબ્દ નાખ્યો ઘરે. હું ઘરે હતો, હવે આ વસ્તુ આપણને શું બતાડે છે? કોઈ ભૂતકાળની સ્થિતિ કે લાગણીઓ બતાડે છે કે મારી સ્થિતિ, હું ક્યાં હતો, મારી પ્લેસ, પોઝિશન. તો હું ઘરે હતો. આવી પરિસ્થિતિમાં જ આપણે આ વોઝ વર વાળું જે ટેબલ છે તે આપણને કામમાં લાગશે. હું ઘરે હતો એનું ઇંગ્લિશ થશે આઈ વોઝ એટ હોમ. હું હતો, આઈ વોઝ, ઘરે, એટ હોમ. આગળ જોઈએ તો હું ઘરે હતો તો આપણને ખબર છે આઈ વોઝ એટ હોમ. તે વ્યસ્ત હતો, તે હતો કે એ હતો એટલે હી વોઝ. વ્યસ્ત એટલે બિઝી, હી વોઝ બિઝી. તમે સાચા હતા, તમે એટલે યુ હતા, વર તમે હતા, યુ વર શું હતા, સાચા હતા, યુ વર રાઈટ. અમે ખુશ હતા, અમે હતા એટલે વી વર ખુશ. આપણી લાગણીઓ આપણે બતાડી રહ્યા છે, ખુશ એટલે હેપી, વી વર હેપી ની સાથે સાથે તમે વી વર ડિલાઇટફુલ એમ પણ કહી શકો. તેઓ હાજર હતા, તેઓ હતા, ધે વર હાજર એટલે પ્રેઝન્ટ, ધે વર પ્રેઝન્ટ. હવે આના ઉપરથી તમે નાના બીજા તમારી ભાવનાઓ વ્યક્ત કરતા વાક્યો પણ બનાવી શકો છો. હવે આગળ જોઈએ તો મેં એક પત્ર લખ્યું. અહીંયા શું છે, લખવાની ક્રિયા આપણી જે છે તે પૂરી થઈ ગઈ છે, કામ પૂરું થઈ ગયું છે. લખ્યો, લખું છું નહીં, લખવું એ પણ નથી, પૂરો થઈ ગયો છે કામ આપણું જે છે. લખ્યો, આપણું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આપણે શું કરવાનું કે ક્રિયાપદ નું વીટ વાળું સ્વરૂપ વાપરવાનું, ક્રિયાપદ નું વીટ વાળું સ્વરૂપ વાપરવાનું. જેમ કે લખ્યો એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, લખવું. લખવું નું વી વન થાય રાઈટ, વી ટુ રોટ, વી થ્રી રિટન. અત્યારે આપણે વી થ્રી ઉપર ધ્યાન નથી દેવું, વી ટુ એનું ક્યુ રોટ. મેં લખ્યો એક પત્ર, ટ્રાન્સલેશન આવી રીતે થાય. તો મેં એટલે આઈ, લખ્યો એટલે રોટ, એક પત્ર, અ લેટર, આઈ રોટ અ લેટર. પણ હું તમને કહું, આવી કોઈ પણ ટ્રીક થી છે ને, કોઈ દિવસ કોઈ ભાષા શીખાય ને, તમને યુટ્યુબ ઉપર ને ઇન્ટરનેટ ઉપર ઘણા બધા ટ્રીક્સ ના વિડીયો, હું પોતે પણ ઘણી વાર ટ્રીક્સ આપું છું, પણ સાથે સાથે જે કહું છું કે કોઈ પણ ટ્રીક થી કઈ વસ્તુ ના કરતા, પ્રેક્ટિસ થી કરશો તો તમને ડેફિનેટલી ફાયદો થશે. મેં જેમ કર્યું હતું. આગળ જોઈએ તો તેઓએ પીઝા ખાધા, તેઓએ ખાધા.
ખાધા એટલે ખાવું, ઈટ એનું પાસ્ટ ટેન્સ થાય એટ, પિઝા, ધે એટ પિઝા. તમે સરસ જવાબ આપ્યો, તમે એટલે યુ. શું કહ્યું? જવાબ આપ્યો એટલે આન્સર્ડ. સરસ, વેલ, યુ આન્સર્ડ વેલ. અચ્છા હવે તમે જવાબ આપ્યો ને, તમે આમ પણ કહી શકો કે યુ ગેવ અ ગુડ આન્સર. તમે એક સરસ જવાબ આપ્યો, યુ ગેવ અ ગુડ આન્સર, અથવા તો યુ આન્સર્ડ વેલ. તમે બેમાંથી કઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો. અમે મૂવી જોવા ગયા, ગયા હવે આવી ગયા ભાઈ ઘરે પાછા. અમે મૂવી જોવા ગયા, વી વેન્ટ ફોર અ મૂવી. મૂવી જોવા ગયા કે મૂવી, અચ્છા મૂવી જોવા ગયા હતા એ પાછું બીજું રૂપ છે, આપણે અત્યારે નથી કરવાનું. તેઓ એકબીજાને પસંદ કરતા હતા ભૂતકાળમાં. ના, ધે લાઈક્ડ ઈચ અધર, ભૂતકાળમાં પણ કરતા હતા ને હજી પણ કરી શકે છે. ધે લાઈક્ડ ઈચ અધર, તેઓ એકબીજાને પસંદ કરતા હતા. ધે લાઈક્ડ ઈચ અધર. તો આ થયા આપણે જે ક્રિયા છે તેને દર્શાવવાના 5 વાક્યો. હવે આપણે રોજ 15 વાક્ય તો નવા શીખવાના છે, પાંચ પાંચ. અને હવે ત્રીજા જે 5 છે એ અલગ આપણે કેટેગરીમાંથી શીખશું. હું લખતો હતો, અહીંયા શું બતાવે છે કે અમુક ચાલી રહ્યું હતું, એટલે પહેલા ચાલી રહ્યું હતું. હું લખતો હતો, લખવાની ક્રિયા ચાલુ હતી. આવા સમયે આપણે શું કરવાનું? વોઝ અથવા વર લઈ અને એની પાછળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લગાડી દેવાનું. હવે હું હતો માટે આપણે શું વાપરવાનું છે? આઈ વોઝ. હું હતી કે હું હતો એને માટે આપણે વાપરશું આઈ વોઝ. ટેબલ તો છે જ આપણે માટે. અને લખતો, આઈ વોઝ રાઇટિંગ, લખવા માટે રાઇટ, આઈ વોઝ રાઇટિંગ. પછી જોઈએ તો તે દાબેલી ખાતી હતી, તે હતી, શી વોઝ ખાતી, ઈટિંગ. અને શું? દાબેલી. શી વોઝ ઈટિંગ દાબેલી. વરસાદ પડી રહ્યો હતો. હવે અહીંયા આગળ આપણને વરસાદ એટલે રેઇન, રેઇન વોઝ ફોલિંગ એમ ના આપણે કહી શકીએ. ઇટ ઇઝ અ રોંગ ઇંગ્લિશ. આપણે આને માટે કેવું પડે? ઇટ વોઝ રેઇનિંગ. ઇટ વોઝ રેઇનિંગ, આપણે વોઝ રેઇનિંગ એટલે વરસાદ પડવું. ઇટ વોઝ રેઇનિંગ. અચ્છા હવે મેં જેને મારી કમ્યુનિટી પોસ્ટ જોવો છો એ લોકોને ખ્યાલ હશે, મેં એક નાખ્યું હતું કે ઝરમર વરસાદ આવી રહ્યો હતો. રહ્યો એટલે ભૂતકાળમાં, એટલે વોઝ ડ્રિઝલિંગ. ઇટ ડ્રિઝલ્ડ નહીં, ઇટ વોઝ ડ્રિઝલિંગ, કારણ કે આવવાની ક્રિયા ચાલુ હતી. અમે રાહ જોઈ રહ્યા હતા. અમે એટલે વી, વી વર વેઇટિંગ. રાહ જોવી, વેઇટિંગ. રાહ જોવી કોઈની એને કહેવાય વેઇટિંગ. વી વર વેઇટિંગ, તેઓ દોડી રહ્યા હતા. તેઓ એટલે ધે, રહ્યા હતા એટલે વર, અને શું કરી રહ્યા હતા? દોડી રહ્યા હતા એટલે રનિંગ. ધે વર રનિંગ. હવે જોયું તમે, રહ્યો હતો, રહ્યા હતા, એવું દરેક વાક્યમાં આવે એવું જરૂરી નથી. પણ મોટે ભાગે આપણે જ્યાં રહ્યો હતો, રહ્યા હતા કે ઈકારાંત કે ઓકારાંત આપણા વાક્ય આવે ત્યારે આપણે, અને એટલું બધું શું કામ લાંબુ લાંબુ છે ને બહુ વિચારવાનું નહીં. આપણને વાક્ય જોઈને ખબર પડે છે કે આ ક્રિયા ચાલુ હતી, અત્યારનો જ ચાલુ. શિવ તે દાબેલી ખાતી હતી, અને રસ્તા પર મળી હતી ત્યારે, અત્યારે થોડી છે. તો પછી ભૂતકાળ હતો એટલે આપણે વોઝ ઇટિંગ લખ્યું છે. તે એવી જ રીતે આપણે આપણા બોલવામાં પણ વાપરવાનું. તો ક્લિયર થઈ ગયા આજના 15 સેન્ટેન્સ? આ 15 સેન્ટેન્સ ઉપરથી તમે કેટલા મેક્સિમમ સેન્ટેન્સ બનાવી શકો છો ને, એ બનાવીને મને કમેન્ટ બોક્સમાં ખાલી નંબર લખશો ને તો પણ ચાલશે. જેમ કે હવે જો તેઓ દોડી રહ્યા હતા છે ને, એના ઉપરથી હું તમને થોડાક વાક્ય બનાવું. આપણે ગણીએ, પહેલું, દે વર રનિંગ ઇન ધ મોર્નિંગ. દે વર રનિંગ બેર ફીટ, એટલે કે એ લોકો ચપ્પલ પહેર્યા વગર દોડી રહ્યા હતા. દે વર રનિંગ બિહાઇન્ડ અ ડોગ, એ લોકો કૂતરાની પાછળ દોડી રહ્યા હતા. દે વર રનિંગ ટુ કેચ અ બસ, એ લોકો બસ પકડવા માટે દોડી રહ્યા હતા. 4 તો અત્યારે આપણે ફટાફટ બનાવી નાખ્યા ને, હવે હજી 5મો એક બનાવી નાખીએ. દે વર રનિંગ બિહાઇન્ડ અ થીફ, એ લોકો ચોરની પાછળ દોડી રહ્યા હતા. જો 5 બની ગયા. હવે જ રીતે હવે દે વર રનિંગ ને બદલે આપણે હું હી વોઝ રનિંગ પણ કરી શકીએ.
He was running for the bus. He was running to catch the bus. She was running to a store. એટલે કે દુકાન તરફ દોડી રહી હતી. જો કેટલા થયા આપણા અહીંયા 7 તો બની ગયા. હવે એક રીતે તમે મેક્સિમમ કેટલા બનાવો છો ને, 15 ના 150 બનાવો છો કે 1500 બનાવો છો, કમેન્ટ બોક્સમાં એ જરૂરથી લખજો. ને મીનવાઇલ આ વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને એમને પણ કહો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. અને હા, તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર વિડીયો જોતો હોય તો તે પણ તમે મને લખીને મોકલાવી શકો છો. નહીં તો પછી સ્પોકનના જ ત્રીજા ટોપિક સાથે આપણે મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ. બાય બાય એન્ડ ટેક કેર.